जय गो माता, वंदे गो मातरम, भारत माता की जय। मित्रों, आज अमारी पासे एक तालाड़ा गीर जसापर गाम थी खेडूत आव्या। शू नाम तमारू? हर्षुक कपूरिया। हर्षुक भाई कपूरिया, जेके एग्रो फूड। हूँ करो छो तमे? मेंगो पल्प नु प्रोसेस। केटलू उत्पादन छे तमारू वार्षिक? मेंगो नु 3,000 થી 3,500 ટન। બધું આવું જ પેકિંગ કરો? હા જી, બે બે પેકિંગ કરીએ છીએ, 850 ગ્રામ અને 3 કિલો ને 100 ગ્રામ। ક્યાં મોકલો આ બધું? યુકે, યુએસએ અને કેનેડા। અરે વાહ, સરસ। તો આવું આવું કામ કેટલા વર્ષ થયા કરો છો? 2007-08 થી। અને જમીન કેટલી તમારી પાસે? 15 વીઘા। દીકરા? 1। દીકરીઓ? 2। બધું વ્યવસ્થિત? બધું વ્યવસ્થિત। આમાંથી કેવો ધંધો આલે? આમાં ધંધો વ્યવસાય સારો, અમારા માટે સારો છે। અને સરકારની કાંઈ જે કાંઈ સરકારની જે કાંઈ યોજનાઓ હતી એનો અમે લાભ લીધો છે। હું હું લાભ લીધો છે? 35% જે સરકાર સહાય આપે છે, 35% સબસિડી, એ અમને 35% સબસિડી મળી છે। આવો વિચાર ક્યાંથી આવ્યો તમને આવું કરવાનું? અમે વર્ષોથી આમ તો મેન અમારો તો ખેતીનો વિષય, પછી વર્ષોથી આ મેંગો સાથે સંકળાયેલા હતા, મેંગોના બોક્સનું ટ્રેડિંગ કરતા એવો વિચાર આવ્યો કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર આવું કોઈ યુનિટ મેંગો પલ્પનું નથી, તો જેથી કરીને અમે આની અંદર ઇન્વોલ્વ થયા। બહુ સરસ મિત્રો, આ ભાઈ એક ખેડૂત છે, અને ખેડૂત એટલે આમ સમાજમાં એવી માન્યતાઓ ને સમાજમાં એવી ધારણાઓ છે કે ખેડૂતો એટલે એને આમ તુચ્છ નજરથી જોવે। મિત્રો, ખેડૂત છે ને એ જગતનો તાત છે, અન્નદાતા છે। તમારે તમારા પરિવારને જો સુખી સંપન્ન રાખવો હોય તો ખેતી, ગોપાલક અને ખેડૂત આનું સન્માન કરતાં શીખી જાઓ। અને ઘણા ખેડૂત મિત્રોને મારો એક એક સલાહ છે કે આ ભાઈ કપૂરિયાભાઈ છે, આની પાસેથી તમારે પ્રેરણા લેવી જોઈએ। તમારા ખેતરમાં થતું ઉત્પાદન તમે એની માને હાંજે થયું હોય અને હવારે વેચી આવો, માંડવી આમ ઢગલો થતો જાય ને રોજે રોજની વેચાતી જાય, તમને ખબર છે માંડવીના દાણા તમે એને હોના કિલો દઈ દો છો, પણ એ માંડવીના દાણા પીનટ બટર બને ને એટલે 600 ના કિલો થઈ જાય। આનો શું ભાવ છે આ પલ્પનો? 110 રૂપિયા। કેટલા ગ્રામ આવે એમાં? 850 ગ્રામ। ખેડૂત મારા ભાઈ ખાલી 80 રૂપિયાની કિલો કેરી વેચી નાખતા હોય, 800 ગ્રામના 200 રૂપિયા થાય, પણ એના માટે તમારે મગજ જોઈ તમારા છોકરાઓને તમે તમારી આટલી પ્રોપર્ટી અને આ આ પ્રોસેસને આ યોજનાઓ મૂકી અને બીજાના નોકર બનાવો। જો આવું જ આપણે આયલા રાખીએ તો ખેતીના અસ્તિત્વનો કોઈ ઠેકાણું નહીં રહે। જો ખેતી ગાય ગામડુંને ખેતી બચાવવા હોય તો ગાય આધારિત ખેતી, ગાય આધારિત જીવન વ્યવસ્થા, ગાય આધારિત ગામડું અને ગામડાની વ્યવસ્થા, ગામડાની વ્યવસ્થા છે ને સંસ્કૃતિનો પ્રાણ છે। આ અમારા વલ્લભ બાપા બેઠા છે, મોટા દડવાથી આવ્યા છે, આમ રહે છે અટાણ ઇન્દોર। વલ્લભભાઈ, તમારું શું કહેવાનું છે ગામડા વિશે, ગાય ગામડું ને ખેતી વિશે? ગામડામાં તો ગામડું છોડીને જવું ન જોઈએ, ત્યાં જ વિકાસ કરીને ગમે એમ કરીને ત્યાં જ મહેનત કરો તો ગામ સારામાં સારું કામ છે। સિટીમાં એટલું પોલ્યુશન છે અને એટલી બીમારી છે જે ગામડામાં નથી। અને બીજા નંબરમાં સારામાં સારી વાત એ છે કે કોઈ ગામડામાં હજી વૃદ્ધાશ્રમ ખુલ્યો નથી, શહેરમાં ખુલે છે। આ સંસ્કૃતિ જાળવી રાખે ગામડામાં રહેવું છે, અને મોટે ભાગે વૃદ્ધાશ્રમમાં ભણેલાના જ હોય, એ હોત કહી દો। ઉજરિયાત સમાજના કોઈ સાયકલ લઈને મજૂરી કરતો હોય, કોઈ ગાયું સરાવતો હોય, કોઈ ભેહું સરાવતો હોય, કોઈ માર્કેટ યાર્ડમાં મજૂરી કરતો હોય, હાંજ સુધી ખટારાની ગુણું ફેરવતો હોય ને, એના કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી। અને બહુ ભાવનાત્મક થઈ અને નાનપણથી છોકરાઓના પ્યારમાં કે પ્રેમમાં બધું એના નામે કરી દેવું, આ ભૂલ ન કરવી, નહીં તો વૃદ્ધાશ્રમમાં જવું પડે। બીજું એક વિશેષ મારે એ કહેવાનું છે કે રમેશભાઈના જે વિડીયો આવે છે ફેસબુકમાં ને યુટ્યુબમાં ને જે એણે શૂન્યમાંથી જે સર્જન કર્યું છે એ આપણે બધાએ સૌએ સાંભળેલું છે। મારી પણ એક એવી જ પરિસ્થિતિ હતી, આજ પહેલી વારે જ હું રમેશભાઈની મુલાકાત લઉં છું, મારી પણ જે એવી જ પરિસ્થિતિ હતી જે રમેશભાઈ જે બતાવે છે એવી જ પરિસ્થિતિ હતી। આજે અમે ગામડાની અંદર રહી અને કે ખેતીની અંદર જે અમારો જે તાલાડા વિસ્તાર કેસર કેરીનો જે ઉત્પાદન કરતો એરિયો છે એની અંદર અમે આ યુનિટ વિકસાવેલું છે। હું પણ 7 ચોપડી જ ભણેલો છું, હજી આમાં ઘણું બધું થાય, ચોકલેટ, જ્યુસ, અલગ અલગ ફ્લેવરના
અલગ અલગ ટાઈપની ચોકલેટ, કેડબરી આવી એવી બધી ઘણી બધી વસ્તુ આમાંથી થાય, જે હજી આપણે કરતા નથી. ખાલી આ એક પલ્પ બનાવી પેક કરીને રોકાઈ જવું એ નથી, હજી આમાં ઘણું બધું ઇનોવેટિવ કરવાનું છે. આનો પાવડર એ થાય, બધી જાતના અથાણા બને છે, પલ્પ બને છે, પછી પ્યુરી બને છે, એ બધું તમે બનાવો છો? બધું અમારા પ્લાનમાં થાય છે. બીજી બહેનોને હું સંદેશ દિયો છો, ઘીરે આવે ને સા બનાવવાનું થાય, મોટું પપૈયા જેવું કરે એને. પેલું આપણું ગૃહસ્થ આશ્રમ હસવાનું, પેલું આપણું ઘર હસવાનું, સાસુ સસરાને હસવાના, પછી આપણા ઘરવાળાને, આપણો પરિવારને, પછી કુટુંબ, પછી આપણે સમાજ સેવા કરવાની. મારા પણ 51-52 વર્ષ થઈ ગયા છે, હવે પણ મને એમ થાય છે મારું ઘર થોડું મૂકી અને મારે સમાજ સેવા કરવી જોઈએ. બહુ સરસ. હવે આપણા લેવા પટેલમાં મને એમ થાય કે કોઈ આપણા છોકરા કુવારા ન રહેવા જોઈએ, એવી પણ આપણે મહેનત કરવી જોઈએ. તમારો કોન્ટેક્ટ કેમ કરે કસ્ટમર? લોકો તમારી વસ્તુ મગાવી હોય તો તમને ક્યાં મળે? જેકે એગ્રો ફૂડ માધુપુર ગીર, મારો મોબાઈલ નંબર છે 94-272-8858. 94-272-8858.